नमस्कार, आप જોઈ રહ્યા છો CNBC બજાર અને આપની સાથે હું શુક્રમલ હરિયા. સમાચારોની શરૂઆત કરીએ તો પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. એમપીમાં ભાજપની બહુમત તરફ, ભાજપનો 150થી વધુ સીટ પર દબદબો. ભાજપ કાર્યકર્તાઓએ ફરીથી ઉજવણીની કરી શરૂઆત. રાજસ્થાનમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો, પણ બીજેપી 100 સીટથી આગળ. બીજેપી કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ. છત્તીસગઢમાં કાંટાની ટક્કર. શરૂઆતમાં કોંગ્રેસ આગળ રહેલી, કોંગ્રેસ હવે પાછળ, બીજેપી બહુમત તરફ આગળ. તેલંગાણામાં સરકાર બદલવાની તૈયારી, પરિણામમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, 60 સીટો ઉપર કોંગ્રેસ આગળ. શરૂઆત કરીએ આજે મહામુકાબલો કે જેનું રિઝલ્ટ આજે આવવા જઈ રહ્યું છે. 4 રાજ્યોની વિધાનસભાની આજે ચૂંટણી હતી, તેના પરિણામ આવવા જઈ રહ્યા છે. અને સવારથી જ એક રીતે આપણે જોઈ રહ્યા છીએ કે બીજેપી એક બાજુ જશ્ન મનાવવાનું શરૂ થઈ ગયું છે. કેટલીક જગ્યાઓ પર બીજેપી આપણને લીડ કરતી પણ દેખાઈ રહી છે, એની સાથે સાથે કોંગ્રેસે પણ ટક્કર આપતી દેખાઈ રહી છે. અને આ બધાની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં સૌથી પહેલાં તો જોડાઈ રહ્યા છે મારા સહયોગી ઉર્વિન વ્યાસ અમદાવાદથી. ત્યારબાદ આપણી સાથે જોડાઈ રહ્યા છે ડિજિટલ ચિત્રલેખાના ડિજિટલ એડિટર કેતન ત્રિવેદી, જન્મભૂમિમાં ઓડિટર કુંદન વ્યાસ, કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ ઠક્કર. આપ સૌનું સ્વાગત છે CNBC બજાર ઉપર. અને જે રીતે જોઈ રહ્યા છે કે ક્લિયરથી અહીંયાથી બીજેપી આગળ દેખાઈ રહી છે, સૌથી પહેલાં તો કેતનજી હું આપની પાસે આવવા માંગીશ કે કઈ રીતે આપ અહીંયાથી જોઈ રહ્યા છો. આપણે પહેલાં રાજસ્થાનની વાત કરી લઈએ. રાજસ્થાનમાં ફરીથી જે કોંગ્રેસ અને બીજેપીની જે આપણે સીધી ટક્કર જોઈ રહ્યા હતા, એમાંથી હવે બીજેપી લીડ કરતી આપણને દેખાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક એવું અનુમાન હતું જ કે આ વખતે બીજેપી રાજસ્થાન જીતવાની કોશિશ કરશે, અને એ અહીંયાથી દેખાઈ રહ્યું છે. કઈ રીતે આપ રાજસ્થાનને જોઈ રહ્યા છો? પહેલાં તો રાજસ્થાન. રાજસ્થાનમાં જે પાછળના 23 વર્ષની એક તો જે પરંપરા છે કે રાજસ્થાનની પ્રજાનો જે એક મૂળ છે કે સત્તા પર જે પક્ષ હોય એને વિરોધમાં મતદાન કરવું, એ વલણ રાજસ્થાનના મતદારોએ જાળવી રાખ્યું છે પહેલી વાત. અને જે એન્ટી ઇન્કમ્બન્સી વોટ દર વખતે જે પડતા હતા, જે રીતે ઊંચું મતદાન થયું રાજસ્થાનમાં, એ જોતા સ્પષ્ટ હતું. આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર એટલા માટે લાગતી હતી કે રાજસ્થાનમાં અશોક ગેહલોતની ખાસ કરીને જે ચિરંજીવી બીમા યોજના છે, આરોગ્યની 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ છે, અને સાથે સાથે ઓલ્ડ પેન્શન સ્કીમ, એ બેના કારણે કોંગ્રેસ થોડીક આશાસ્પદ હતી કે ભાઈ એ ટક્કર આપી શકશે. શરૂઆતના વલણોમાં પણ આપણે સવારમાં જોયું કે કોંગ્રેસ અને બીજેપી નેક ટુ નેક ચાલતા હતા, પણ છેવટે જે રાજસ્થાનના મતદારોનો જે અસલી મિજાજ છે, સત્તા પર હોય એ પક્ષને વિરામ આપી વિરોધ પક્ષને સત્તામાં બેસાડવો, એ વલણ રાજસ્થાનમાં ફરી એકવાર સ્થાપિત થઈ ચૂક્યું છે. અને મને લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જે ચૂંટણી મેનેજમેન્ટ છે રાજસ્થાનમાં, સિટિંગ MPsને રાજસ્થાનના વિધાનસભા જંગમાં ઉતારવાથી માંડી અને કોંગ્રેસનું જે નબળાઈ હતી સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેની જે આંતરિક સ્પર્ધા, એનો બરાબર લાભ ચૂંટણી મેનેજમેન્ટમાં ભારતીય જનતા પાર્ટીએ ઉઠાવ્યો છે. વાત કરી લઈએ હવે મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશને આપણે પહેલાથી અહીંયા જોઈ રહ્યા છીએ કે 2018ની જો આપણે વાત કરીએ તો ત્યારે ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ હતી, જે કોંગ્રેસ લીડમાં હતી એની સાથે એણે ગઠબંધન કર્યું, અને ત્યારબાદ BSP અને SPના જે સમર્થન હતા ત્યારબાદ તેઓએ સત્તા બનાવી કોંગ્રેસે. અને એના પછી જ્યોતિરાદિત્ય સિંધિયાની જે એમની જે લીડરશિપ હતી એમાં તેઓએ કાર્યભાર સંભાળ્યો. અને પછી આપણે જોઈએ છીએ કે 2013થી જે BJP જીત્યું અને BJP સત્તામાં આવ્યું મધ્યપ્રદેશમાં, અત્યારની જે સ્થિતિ આપણે જોઈએ તો અત્યારે પણ મધ્યપ્રદેશમાં BJPની સ્થિતિ જ આપણને આગળ પડતી દેખાઈ રહી છે. અત્યારે જો BJP 158 બહુમતને ઓલમોસ્ટ એણે પાર કરી ચૂક્યું છે મધ્યપ્રદેશમાં પણ, મધ્યપ્રદેશની સ્થિતિ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મધ્યપ્રદેશમાં ફરી એકવાર જેને કહેવાય કે શિવરાજસિંહ ચૌહાણની જે સ્થાનિક સ્તરે જે લોકપ્રિયતા છે, મામા તરીકે બધા એને સંબોધે છે, અને ખાસ કરીને એમણે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીને શિવરાજસિંહ ચૌહાણે લાડલી યોજના જે અમલમાં મૂકી એની જાહેરાત કરી, એનો એક બહુ મોટો પ્રભાવ એક તો પડ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે.
બીજું કારણ મને લાગે છે કે 2018ની ચૂંટણીમાં મધ્યપ્રદેશના મતદારોએ કોંગ્રેસને તક આપી હતી, કમલનાથની સરકાર બની હતી, થોડા બહારના અપક્ષ અને માયાવતીના પક્ષના સભ્યોનો ટેકો લઈને, પણ સમહાવ કમલનાથ પોતાના એ સભ્યોને સાચવી ન શક્યા અને સરકાર ઉથલી ગઈ. એટલે રાજસ્થાન મધ્યપ્રદેશના મતદારોએ ક્યાંક ને ક્યાંક કદાચ એવું વલણ અખત્યાર કર્યું હોય એવું લાગે છે કે ભાઈ કમલનાથ અને શિવરાજસિંહ ચૌહાણ જે એ બે વચ્ચે એમણે પસંદગી કરવાની હોય તો બહુ સ્વાભાવિક છે કે એમનું પલડવું, શિવરાજસિંહ ચૌહાણનું પલડવું નમ્યું છે. એમની વ્યક્તિગત લોકપ્રિયતા, સ્થિર સરકારની ગેરંટી અને ઓફકોર્સ ઉપર નરેન્દ્ર મોદીનો કરિશ્મા, આ ત્રણ ફેક્ટરે હું માનું છું કે મધ્યપ્રદેશમાં કઈ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીને પણ નહોતી. ગઈકાલ સાંજ સુધી કમલનાથ, રણદીપ સુરજેવાલા સહિતના બધા જ નેતાઓ કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળશે એવી અપેક્ષા રાખતા હતા. અને આજે સવારે પણ કમલનાથને જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે કમલનાથનું નિવેદન હતું કે 11 વાગ્યા સુધી હું કોઈ પણ ટ્રેન્ડ ઉપર વિશ્વાસ કરવાનો નથી, કારણ કે મને કોંગ્રેસની જીત પર વિશ્વાસ છે. આ વિશ્વાસ મધ્યપ્રદેશના મતદારોએ ખોટો પાડ્યો છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એવા ઓવર કોન્ફિડન્સમાં રહી છે કે ગયે જી વખતે જે એમની જી સરકાર ભારતીય જનતા બિલકુલ. પાર્ટીએ તોડી એ એક કેદારભાઈ, વિક્ટિમ કેદારભાઈ હૂડ. હું આપની પાસે આવીશ. શૈલેષજી આપણી સાથે જોડાઈ રહ્યા છે, કોંગ્રેસના પ્રવક્તા. શૈલેષજી સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આપ સવારથી જોઈ રહ્યા છો અહીંયા કોંગ્રેસે, જે રીતે અત્યારે કેતનજીએ પણ કહ્યું કે કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સમાં અહીંયાથી દેખાઈ, અને આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પહેલાં આગળ પણ હતી ઘણા સ્ટેટમાં. આપણે વાત કરીએ મધ્યપ્રદેશમાં પણ થોડી ઘણી આપણને દેખાઈ, રાજસ્થાનમાં પણ આપણને દેખાઈ, પણ હવે તો અહીંયાથી સત્તા પરિવર્તન દેખાઈ જ રહી છે. રાજસ્થાનમાં શું, મધ્યપ્રદેશમાં શું, કઈ રીતે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસ કઈ રીતે હવે આગળ વધશે? હજુ રુઝાન ચાલુ છે અને રુઝાનનો તબક્કો મારા ખ્યાલથી હજુ છઠ્ઠો રાઉન્ડ કે સાતમો રાઉન્ડ કે આઠમો રાઉન્ડ ચાલી રહ્યો છે. તેલંગાણામાં તો અમે જીતીએ છીએ, અને જી વાત કરી રહી છે છત્તીસગઢની અને રાજસ્થાનમાં, એની અંદર ફક્ત 15 થી 20 સીટો એ આગળ ચાલી રહ્યા છે. એ આમ મિનિમમ તો 16 સીટો કે 20 સીટો આગળ હોય તો 8 સીટનો જ ફેર પડવાનો છે. 8 અમે આગળ આવશું ને 8 ઈ પાછળ જશે, એટલે લેવલ ટુ લેવલ ટક્કર ચાલી રહી છે. અને અમને ભરોસો છે, અમને વિશ્વાસ છે. અશોક ગેહલોતના જે કામ છે, 10 લાખ રૂપિયાની સહાયના કામ છે કે બીજા બધા ઘણા બધા કામ એવા હતા કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે એક બહુ મજબૂતાઈથી એમના સંબંધો પણ સારા થયા હતા. અને કોંગ્રેસની જે પણ રાજસ્થાનની જનતા છે એ કોંગ્રેસ ઉપર ભરોસો મૂક્યો હતો અને મને વિશ્વાસ છે. અને કોંગ્રેસની જનતાને પણ ખબર છે કે અશોક ગેહલોત એ સરકાર બનાવશે, ભલે નાના માર્જિનથી બનાવશે, હું તે અશોક ગેહલોત એ સરકાર બનાવશે. કારણ કે હજુ 8મો 9મો રાઉન્ડ ચાલુ છે. આ મિનિમમ 16 થી 20 રાઉન્ડ હોય છે. અને હજુ આપણે અમુક ફેર જુઓ તમે, અમુક જગ્યાએ દારૂખાનું પણ ફૂટી ગયું હોય છે અને પછી પાછળથી ખબર પડે છે કે આપણે હારી ગયા છીએ. એટલે હજુ અમે હાર એમ કોઈ માની નથી લેવાનું. અને આવતા દિવસોમાં, હા, મધ્યપ્રદેશની અંદર સારું એવું માર્જિન બીજેપીને મળ્યું છે એ દેખાઈ રહ્યું છે, તો એ હું કહેવા માગું છું કે બીજેપી મધ્યપ્રદેશની અંદર સરકાર બનાવવાની કોશિશ પૂરી કરી રહી છે. એમાં અમે ઘણા 50 કે 55 સીટ પાછળ છીએ. પણ જે રાજસ્થાન છે, જે છત્તીસગઢ છે અને જે તેલંગાણા છે, એની અંદર કોંગ્રેસ અમે જીતીએ છીએ. અને આવનારા દિવસોમાં કોંગ્રેસે જ્યારથી રાહુલ ગાંધીએ પદયાત્રા કાઢી ત્યારથી અમે કર્ણાટક પણ જીત્યા હતા, હિમાચલ પ્રદેશ જીત્યા હતા, અને અત્યારે મધ્યપ્રદેશની અંદર સિવાય ત્રણેય રાજ્યની અંદર અમારું એકદમ પ્રમોશન સારું છે અને દેખાઈ રહ્યું છે. મજબૂતાઈથી લડી રહ્યા છે. 8, 10, 15 સીટો એટલે મિનિમમ એના 50% ભાગ. અને મેં એક ન્યૂઝ દ્વારા તો જાણીતું કે ભાઈ રાજસ્થાનની અંદર 30 સીટો એવી છે સાહેબ, મેડમ 30 સીટો એવી છે કે 2 થી 5 હજારની લીડ થી આગળ છે ભાજપ. એટલે આ 2-5 હજારની લીડ બહુ ના કહેવાય, એક રાઉન્ડની અંદર પાછળ પણ જઈ શકે છે અને આગળ પણ આવી શકે છે. એ મતદારો ઉપર આધાર છે અને જનતા જનાદેશ ઉપર આધાર છે. પણ હું માનું તો કે અમે રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢ જીતીએ છીએ. જીત તો જીત કહેવાય, પણ અચાનક 2018માં પણ ભાજપ પાસે આ 5 સ્ટેટમાંથી એક કંઈ નહોતા. હવે મિઝોરમનું તો આવતીકાલે જ પરિણામ ડિક્લેર થશે. પણ સંજીવભાઈ, તમને કહેવા માગીશ, 2018માં જો જોવા જઈએ તો તમારી પાસે એક પણ સ્ટેટ નહોતા આ 5માંથી.
અને આ વખતે આખી સ્થિતિ અલગ છે. શું તમારે અલગ કર્યું આ વખતે કે તમે આટલી બધી સીટો મેળવવામાં સફળ રહ્યા છો? જે રીતે ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થઈ ગયો છે અને જે રીતે રૂઝાન આવ્યા છે, અને આ રૂઝાનની સાથે સાથે હું એવું ચોક્કસ કહીશ કે માનનીય મોદીજીની લોકપ્રિયતા, અમિતભાઈની કુને, અને સૌથી બોટમ લાઈન ઓફ ધીસ ઇલેક્શન કે વિકાસલક્ષી કાર્યોની એક છબી ભારતીય જનતા પાર્ટીએ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સાથેના સૂત્ર સાથે છેવાડાને વ્યક્તિના આંસુ લૂછવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારની અદભુત યોજનાઓ આપણે જોયું કે ગેહલોતજીએ રાજસ્થાનમાં જે યોજનાઓ આપી એ લોલીપોપ સમાન પુરવાર થઈ છે જ્યારે આ ઇલેક્શનનું રિઝલ્ટ આવે છે, કારણ કે એ લોલીપોપની સામે ભારતીય જનતા પાર્ટીની અન્ય રાજ્યોમાં ગેરંટીવાળી સરકાર હતી, અને એ ગેરંટીના કારણે રાજસ્થાનમાં પ્રજાનો મત એ ભારતીય જનતા પાર્ટી તરફે છે. અને આમેય તમે આપ જેમ કહ્યું કે 5 માંથી અમારા 0 હતા, પરંતુ ત્યાર પછીની લોકસભાના ઇલેક્શનમાં અમે રાજસ્થાન ક્લીન સ્વીપ કરેલું, 25 માંથી 25 લાવેલા. મધ્યપ્રદેશમાં પણ 29 માંથી 27 સીટ હતી અને છત્તીસગઢમાં પણ 13 માંથી 10 સીટ હતી. હવે અત્યારે ત્રણે ત્રણ જે મુખ્ય રાજ્યો છે, ત્રણે ત્રણ રાજ્યો પર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે. ત્રણે ત્રણમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે, આમ તો અમે પહેલેથી જ કહેતા હતા કે મધ્યપ્રદેશમાં પૂર્ણ બહુમત વાળી સરકાર બનશે, રાજસ્થાનમાં 2/3 બહુમતીની સરકાર બનશે, અને છત્તીસગઢમાં કાંટેની ટક્કર આપી અને અમે આગળ રહીશું. જે પુરવાર થયું છે, અને હું તો સર્વે મીડિયા કર્મી, મીડિયા ચેનલ્સ અને એક્ઝિટ પોલ જે પણ આપે છે, સી વોટર થી લઈ આજ તક હોય કે તમારું CNBC હોય, દરેકને હું અભિનંદન પાઠવું છું, કારણ કે આપ મિત્રોએ જે મહેનત કરી છે અને આપ મિત્રોએ જે એક્ઝિટ પોલ આપ્યા હતા એ એક્ઝિટ પોલ અત્યારે આ રૂઝાનના રિઝલ્ટમાં એ એક પરિપૂર્ણ થતા દેખાય છે. હું માત્ર છેલ્લે એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે 2014 બની હતી ત્યારે માનનીય મોદીજીએ કહ્યું હતું કે મારી સરકાર ગરીબોની સરકાર છે, મારી સરકાર બહેનોની સરકાર છે, મારી સરકાર દિવ્યાંગોની સરકાર છે. અને ત્યારબાદ યુપીનું ઇલેક્શન થયું, ટ્રિપલ તલાકનો કાયદો ગયો અને યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને ખૂબ મોટો રેકોર્ડ રચેલો. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. દરેકના ઘરમાં અનાજનો જથ્થો ન પૂરો થાય, દરેકને એક રોટલો ખાવાનો મળી રહે, એ જે સામાન્ય માણસનું સ્વપ્ન છે એ ભારતીય જનતા પાર્ટીએ મૂર્તિમંત કર્યું છે. અને કોંગ્રેસ હંમેશા ગરીબી હટાવવાનો નારો એ જવાહરલાલ નહેરુથી આપ્યો, ઇન્દિરા ગાંધીએ આપ્યો, રાજીવ ગાંધીએ આપ્યો, અને આ બધા મિત્રો એવું કહે છે કે ભાઈ અમે જે ભારતીય વિકાસ યાત્રા, ભારત જોડો યાત્રા જે રાહુલ ગાંધીએ કરી, ભાઈ આ ભારત જોડો યાત્રા કરીને એમાં જ આ મધ્યપ્રદેશ તમારું ગયું છે. એટલે કુંદનભાઈને પૂછવા માંગુ છું ખાસ કરીને, કારણ કે કુંદનભાઈને એક પૂછું, આ સંજીવભાઈ જેમ કીધું જેમ કે ગરીબીની વાત કરીને કોંગ્રેસે વોટ કરવાની ટ્રાય કરી, પણ અમુક જોવા જાય તો આ રૂઝાન પ્રમાણે કે જે પણ વાત થાય છે એ પ્રમાણે, વલણ પ્રમાણે કે વધારે પડતા જે રૂરલ એરિયા છે એમાં કોંગ્રેસને વધારે સફળતા મળી છે. કુંદનભાઈ તમને, તમે આ ઓવરઓલ જે 5-4 રાજ્યના જે પરિણામ છે અત્યારે જે વલણ જોઈ રહ્યા છો એના ઉપરથી બિગ પિક્ચર તમે શું જુઓ છો? પહેલી વાત તો એ છે કે જે અનુમાન પહેલાં આવેલા પ્રી એક્ઝિટ સર્વેના, તો એમાં પણ એક સૂત્રતા નહોતી. મોટે ભાગે બધી વાત એવી હતી કે BJP મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી સારી સીટો મેળવે છે, એ સાચું પડે છે. છત્તીસગઢ અને તેલંગાણાની વાત, તેલંગાણી અપાત છે. છત્તીસગઢમાં એમ કહેવાતું હતું કે કોંગ્રેસને વધારે પડતો ભાગ મળી શકે એમ છે. હકીકતમાં રાજસ્થાનનું જુઓ તો રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષમાં ક્યારે પણ એક ચીફ મિનિસ્ટરે બીજી વખત સત્તા મેળવી નથી, રિપીટ થયા નથી કોઈ વખત. અને બીજી મહત્વની વાત રાજસ્થાનમાં એ છે કે 2018 પણ કોંગ્રેસને 100 સીટો મળી હતી, BJPને 73 હતી, પણ અધર્ષ એટલે જે બીજા અન્ય પક્ષોના નાના મોટા હતા એ 27 હતા. આ વખતે પણ 15-20 જેટલા લાગે છે. એટલે મુખ્ય જે ભાગ ભજવવાના છે એ જે રાષ્ટ્રીય પક્ષોની જે લોકોએ મેજોરિટી કે જેના વોટ તોડ્યા હોય એ આવા થર્ડ પાર્ટી છે બધી, અને તટસ્થ હશે જે અપક્ષ હશે. હવે એના ઉપર ઘણો આધાર હશે કે શું કરી શકે છે. તમે જે વાત કરી રાજસ્થાનની, પહેલાં વાત કરી હતો કે બરોબર છે કે અશોક ગેહલોતે ઘણા વચનો આપ્યા, ઘણો અમલ કર્યો, પણ એ બાય એન્ડ લાર્જ હવે મતદારો કોઈ વચનોથી કે આને કોમ્પિટિશન હોય છે, સ્પર્ધા હોય છે વચનો આપવામાં, એનાથી કોઈ પ્રભાવ થતા નથી. એકચ્યુઅલી જેણે જે કામ કર્યું હોય એના આધારે વોટ મળે છે. અને એ દ્રષ્ટિએ જોવા જાઓ
તો રાજસ્થાનમાં અશોક ગેહલોતે વધારે ફાઇટ આપી છે મધ્યપ્રદેશની સરખામણીમાં. એક જ તફાવત એ છે કે ત્યાં લો એન્ડ ઓર્ડર અને ભ્રષ્ટાચાર ઘણો ગાજી ગયો બીજા રાજ્યો કરતા. લો એન્ડ ઓર્ડરમાં મર્ડર થયા, પેલા દરજીનો મર્ડર થયો, એ બધાની અસર એક ચોક્કસ પડે છે. અને એને કારણે હિન્દુત્વ અત્યારે સેન્ટરમાં આવી ગયું અને એના કારણે બીજેપીને વધારે લાભ મળ્યો છે. ચેન્જ પરિવર્તન ઉપરાંત બીજેપીની વાત થઈ, બીજેપીમાં જે તો ફાઇનલ રિઝલ્ટ રુઝાનમાં પણ બધા એક સરખા આંકડા નથી આવતા. કોઈ ચેનલમાં એક આવે છે, બીજામાં બીજા આવે છે, ચડ ઉતર દેખાય છે. એટલે બેટર વી વેઇટ ફોર ધ ફાઇનલ રિઝલ્ટ ટુ કમ ઇન રાજસ્થાન. મધ્યપ્રદેશમાં પણ જુઓ તો મધ્યપ્રદેશમાં છેલ્લી 2018ની ચૂંટણીમાં કોંગ્રેસને 114 બેઠકો મળી હતી અને બીજેપીને માત્ર 109 હતી. પણ ભાજપે જે બધા એમપીઝને ઉતારી દીધા મેદાનમાં, 7 જેટલા એમપીઝને ઉતાર્યા અને 22 જેટલા એમપીઝને બધા ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપી. આ જોતા એ લોકો પ્રતિબદ્ધ હતા કે કદાચ આમાં રિપીટ ન થઈ શકે. પણ આપણે જે ચૌહાણે જે કર્યું છે કે જે લાડલી બહેન મેરી લાડલી બહેના એને બહુ મોટી અસર કરી, મહિલાઓને બહેનો અને યંગસ્ટર્સ યુવાન વર્ગે યુવક હોય કે યુવતી હોય એની સાથે રહ્યા. અને સૌથી વધારે મહત્વ એ છે કે એમની ચૌહાણની નમ્રતાને કારણે એમને વધારે લાભ મળી ગયો છે. અને એ આ સૌથી વધારે ચારેય રાજ્યોમાં જો અત્યારે વિનર જો હોય તો એ મધ્યપ્રદેશના ચૌહાણ છે. હવે છત્તીસગઢમાં જે તમે જુઓ તો છત્તીસગઢમાં 2018માં કોંગ્રેસને 68 હતી અને બીજેપીને માત્ર 15 હતી. આજે એવું સૌથી વધારે શ્યોર કોંગ્રેસની એવી ધારણા હતી કે છત્તીસગઢ તો બાઘેલને કારણે, ભૂપેશ બાઘેલને કારણે આપણે શ્યોર જીતવાના છીએ. એમણે હિન્દુત્વને કારણે ત્યાં આગળ કૌશલ્યા માતાનું મંદિર બંધાવ્યું, રામ સીતા અને લક્ષ્મણની પ્રતિમાઓ સ્થાપિત કરી, ત્યાંથી વનગમનનો માર્ગ બતાવ્યો મધ્યપ્રદેશની જેમ ઘણા પ્રયત્નો કરી જોયા. પણ અલ્ટિમેટલી આ મહાદેવે શું કારણ હોય કે એક સામાન્ય અસર હોય અને એને કારણે આ વખતે એ લોકો પાછળ પડે છે. હજી પણ બીજેપી શરૂઆતની સેટબેક પછી છેલ્લા આંકડા અનુસાર સત્તાની તરફ જઈ રહી છે. એટલે ફાઇનલ આંકડા આવે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. પણ મુખ્ય વાત રાજસ્થાનમાં જે આપ કરો છો, રાજસ્થાનમાં 30 વર્ષથી કોઈ ચીફ મિનિસ્ટરને રિપીટ સત્તા મળી નથી. આમ છતાં પણ જો ગેહલોતે આટલા પ્રયત્નો કર્યા હોય, 2013માં માત્ર 21 બેઠકો હતી, એ 2018માં 100 લીધી અને હવે આજે જો એનાથી 25-30 ઘટતી હોય તો પણ એમને એક ક્રેડિટ આપવી પડે. લો એન્ડ ઓર્ડર હોય, હિન્દુત્વ હોય, ભ્રષ્ટાચાર હોય, બધું હોવા છતાં રાજસ્થાનમાં એમણે ઘણી ફાઇટ કોંગ્રેસને બીજેપીને આપી છે. હવે અલ્ટિમેટલી મને લાગે છે કે ફાઇનલ જ્યાં સુધી આંકડા આવે નહીં ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી જોઈએ. આ બધા એક રાઉન્ડ પત્યા, બે રાઉન્ડ પત્યા, કેટલા રાઉન્ડ પત્તા જાય છે. પોસ્ટલ વોટ આવી ગયા, પણ ટ્રેન્ડ ઇઝ વેરી ક્લિયર કે રાજસ્થાનમાં મધ્ય જે તટસ્થ સભ્યો છે અપક્ષ, એ અપક્ષ સભ્યોના પણ સપોર્ટ લઈ અને જો બીજેપીની જ સરકાર થાય એવી શક્યતા. થેન્ક યુ. આપણી સાથે અત્યારે બીજેપીના પ્રવક્તા સંજીવ પંચોલી, કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ ઠક્કર, આ સાથે જન્મભૂમિના એડિટર કુંદન વ્યાસ જોડાયેલા છે અને અમારા સહયોગી રુવિન પણ આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને કન્ટિન્યુ કરીએ. સૌથી પહેલાં તો વાત કરી કુંદનજી, તમે વાત કરી જે રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશને, છત્તીસગઢની અને તેલંગાણાની વાત કરી, હું ફરીથી આપની પાસેથી એક વખત તેલંગાણાને સમજવા માંગીશ. કારણ કે તેલંગાણાની આપણે જે રીતની અહીંયાથી વાત કરી રહ્યા છીએ કે જે રીતે તેલંગાણા અગર આ વખતે જો KCR ફરીથી ચૂંટણી જીતવા જઈ રહ્યું છે તેલંગાણામાં તો એ હેટ્રિક મારશે આ વખતે. પરંતુ એક બાજુ આપણે જે જોઈ રહ્યા છીએ કે એનો બહુમતીનો જે આંકડો છે એ વર્ષોથી પરંપરા રહી છે કે એ આંકડો 60નો રહ્યો છે. 60 જો પાર કરે છે તેલંગાણા એટલે એ બહુમતી જેની હોય છે એ વખતના સત્તા પક્ષમાં આવી જાય છે. કઈ રીતે હવે તેલંગાણાને આપણે જોઈશું? કારણ કે બે વખત જે 2014 બાદ જે બંને વખત ચૂંટણી યોજાઈ એ બંને બાદ તેલંગાણામાં KCR ચૂંટણી જીતી છે અને હવે એ હેટ્રિક તરફ આપણને જવા જોઈ રહ્યા છે અને કોંગ્રેસ ત્યાં તેમનું પત્તું કાપશે એવું લાગી રહ્યું છે આ વખતે. તેલંગાણા રાજ્ય 2014માં અસ્તિત્વમાં હતું અને એના પાછળ KCR ઘણી આંદોલન કરેલું, અભિયાન ચલાવેલું, હીરો હતા. એટલે 2014ની ઇલેક્શનમાં એમને 119માંથી 63 બેઠકો મળી હતી
જ્યારે કોંગ્રેસને માત્ર 21 હતી અને બીજેપીનું તો ત્યારે ખાસ હતું નહીં, છતાં પણ 5 બેઠકો બીજેપીએ પણ મેળવી હતી. 2018માં બીઆરએસ અને ભારત રાષ્ટ્ર સમિતિ બનાવી, પહેલાં તેલંગણા રાજ્ય સમિતિ હતી, પછી એમને બધા વ્યૂ એવા હતા કે હું રાષ્ટ્રીય કક્ષા ઉપર પણ ભાગ ભજવી શકું એમ છું, અને એ કારણે એમણે ત્યાં આગળ ઘણો પ્રચાર કરી અને 63માંથી 88 બેઠકો મેળવી 2018માં. ત્યારે કોંગ્રેસની માત્ર ને માત્ર 19 હતી. પણ એક વાત, એમણે તેલંગણાનો ઘણો વિકાસ કર્યો છે, ઘણું એક્સપ્લોઇટેશન કર્યું છે, ને ભ્રષ્ટાચાર અને બહારના જે પૈસા આવે છે રિજનલ પાર્ટીને પ્રાદેશિક પક્ષોમાં, એમાં સૌથી વધારે પહેલા નંબરે હોય છે સમાજવાદી પાર્ટી અને બીજા નંબરે હોય છે કેસીઆરની રાષ્ટ્ર સમિતિ, ભારત રાષ્ટ્ર સમિતિ. એટલે છોડ, પછી બીજો એમણે જે મોટો મહેલ બનાવ્યો છે આખા પરિવારમાં, અહીંયા પરિવારવાદ હોય એટલે ભ્રષ્ટાચાર આવે જ, અને ભ્રષ્ટાચારમાં દરેક ક્ષેત્રમાં એમણે ઘણા પૈસા વેર્યા છે. હું જાણું છું, કેટલાક મિત્રો છે ત્યાં આગળ, તો ચૂંટણી પહેલાં 1000-1000 રૂપિયા દરેક ઘરમાં એમણે વેચ્યા કે અમને જ વોટ આપજો કરીને. એટલે પછી જ્યારે પ્રચાર કરવા નીકળ્યા ત્યારે એના બધા 8-8 જેટલા મિનિસ્ટરો હારે છે, કારણ કે વિનમ્રતાને બદલે એમની શક્તિનો અને ધનશક્તિનો મોટો મોટું પ્રદર્શન કર્યું એમણે, કે મોટો કાફલો નીકળે ગામે ગામ જાય. આ છે ને, ધીસ બીકમ્સ કાઉન્ટર પ્રોડક્ટિવ. જ્યારે તમે લોકોના મત બાજવ્યા જાઓ, જ્યારે એમને ખિસ્સામાં 1000 રૂપિયા મૂકો અને પછી કહો કે અમને વોટ આપો તમારા વિકાસ માટે, તો એને આની બહુ અસર ઉલટી પણ પડી શકે. એટલે આ વખતે 2 વખત જીત્યા પછી એમને, મને એમ લાગે છે કે કોંગ્રેસ આ વખતે એમનો રાજ્ય લેશે. અત્યાર સુધીના જે રુઝાન જે આંકડા આવ્યા છે એ પ્રમાણે એમને સેટબેક મળશે. બીજેપીની વ્યૂ એવો હતો, સ્ટ્રેટેજી, કે કોંગ્રેસ ના આવવી જોઈએ, ભલે રાષ્ટ્ર ભારત રાષ્ટ્ર સમિતિ આવે કે સીઆર આવે. અને એના માટે એમને બધા કહેતા હતા બી ટીમ છે, આ કોઈ કે ઓવાયસી કે આ લોકો કોંગ્રેસની બી ટીમ છે. એક પછી એક બી ટીમમાં રહ્યા, પણ અલ્ટિમેટલી એ ટીમ 2 સામે છે, અને એમાં અત્યાર સુધીના આંકડા જોતા કોંગ્રેસને વધારે. કોંગ્રેસ માટે 5 રાજ્યોમાં આ એક કોન્સોલેશન પ્રાઇઝ છે, પણ આના માટે તમે કોઈ જવાબદારી ન આપી શકો, કોઈ યોગદાન ન આપી શકો કે માત્ર ભારત જોડો અને રાહુલ ગાંધીને નામે. આ નેગેટિવ વોટ છે, પરિવર્તન માટેનો વોટ છે. એટલે એમાં કોંગ્રેસ એક જ એવી પાર્ટી અત્યાર સુધી, પણ છતાંય બીજેપીએ વોટો વેચાઈ ગયા, હિન્દુ વોટ પણ વેચાયા, મુસ્લિમ વોટ પણ વેચાઈ ગયા ઓવાયસીને કારણે. એમના કેટલાક ઉમેદવારો 5-7 જીતે છે. જો બીજેપી આ વખતે 1-10 જો સંખ્યા બનાવે તો પણ ઇટ્સ એ ગુડ અચીવમેન્ટ, અને ઓપોઝિશન તરીકે કોંગ્રેસની સામે આ લોકો સારો ભાગ ભજવી શકશે. અને હું માનું છું કે એમાં ધેર ઇઝ નથિંગ રોંગ. કોંગ્રેસને જો કોન્સોલેશન પ્રાઇઝ મળ્યું તેલંગાણાનું, તો દે પીપલ ડિઝર્વ ઇટ. પીપલને જોતું હતું આ કે આનાથી ધરાઈ ગયા આના રાજથી, અને એમના માટે પણ દે ટોટલ એક્સેપ્ટ ટુ ધેમ. આ તેલંગાણાની વાત થઈ, એટલે તેલંગાણામાં મને લાગે છે કે કોંગ્રેસનું સરકાર આવશે અત્યારના આંકડા જોતા. છતાં આપણે રાહ જોઈએ, ચમત્કાર થાય ને કોઈ પલટો આવી જતો હોય તો. કુંદનજી, બીજેપીમાં પણ જો તેલંગાણામાં જોવા જાય તો 10 સુધી જો 2 આંકડા પર પહોંચી જાય તો બહુ મોટી વાત કહેવા છે. પણ કેતનભાઈ, આપણે છત્તીસગઢની જો વાત કરીએ તો છત્તીસગઢમાં પણ 2 ભાગ છે, બસ્તર અને રેસ્ટ ઓફ છત્તીસગઢ જોવા જઈએ તો 2 ઊંધું વોટ કર્યું છે. આમ જોવા જઈએ તો અત્યારે બસ્તરના રીજનની વાત કરીએ તો અત્યારે બીજેપીને વધારે પડતું ફોકસ કરવામાં આવ્યું છે. રેસ્ટ ઓફ છત્તીસગઢમાં રૂરલ એરિયામાં કોંગ્રેસનું વધારે સારું પ્રદર્શન છે, કાંટાની ટક્કર છે. આમ જોવા જઈએ તો અત્યારે 10,000થી ઓછી માર્જિનની સીટવાળી 33 જેટલી સીટ છે ટોટલ, જેમાં 10,000થી ઓછું માર્જિન છે તેમાં અત્યારે કાંટાની ટક્કર. ત્યાં કઈ રીતના તમે સમીકરણ અત્યારે જુઓ છો, ખાસ કરીને વોટિંગના પેટર્નમાં જોવા જઈએ તો? કોંગ્રેસ બહુ ક્લિયર મેન્ડેટ સાથે આગળ વધતી હોય એવું લાગતું હતું, પણ મને એવું લાગે છે કે આ જે 2 વિભાજન છે એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જે 2 મોટા નેતાઓ ભૂપેશ બઘેલ અને TS વચ્ચે જે આખી આંતરિક ફાઇટ હતી, ગઈ ચૂંટણી જીત્યા પછી બંને વચ્ચે 18-18 વર્ષની મુખ્યમંત્રી ટર્મ વહેંચવાની વાત હતી, એનું પાલન ન કર્યું. ભૂપેશ બઘેલ 5 વર્ષ સુધી સત્તામાં ટક્યા. એ કોંગ્રેસનો આંતરિક અસંતોષ જે હમણાં સુધી દેખાતો નહોતો, એવું લાગતું હતું કે ભૂપેશ બઘેલ એકમાત્ર કોંગ્રેસના નેતા છે જે જીતાડી શકશે અને બીજી વાર સત્તા પર આવશે. એ કોંગ્રેસનું ગણિત ક્યાંક ખોટું પડ્યું છે.
અને બીજું ભારતીય જનતા પાર્ટી માટે જે હિન્દુત્વનો એજન્ડા છે એ અહીંયા કોઈક રીતે કામ કરી ગયો છે. વોટ વેચાયા નથી, હિન્દુત્વ વોટ કોન્સોલિડેટ થતા હોય એવું દેખાઈ રહ્યું છે. ભલે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ ચહેરો નહોતો, પણ છેલ્લી ઘડીએ થોડુંક મોડું કર્યું, પણ રમણસિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા. અને રમણસિંહ રાજકારણના જૂના જોગી જે છત્તીસગઢને ખૂબ સારી રીતે જાણે છે, છત્તીસગઢના મતદારો રમણસિંહને ખૂબ સારી રીતે જાણે છે, એટલે કોંગ્રેસની ઇનફાઇટિંગ અને ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી અને સાથે રમણસિંહનો ચહેરો, આ બે ફેક્ટર મને એવું લાગે છે કે છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીને જે એક આશ્વાસનરૂપ લીડ અત્યારે મળી રહી છે, અંતિમ પરિણામો જ્યારે આવશે ત્યારે, પણ અત્યારે બહુ સ્પષ્ટ એવું લાગે છે કે કોંગ્રેસ જીતશે તો પણ એક પાતળી સરસાઈ સાથે આગળ રહેશે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છે જે પ્રી ઇલેક્શન અથવા તો એક્ઝિટ પોલમાં ધારવામાં આવતી હતી એટલી નબળી નહીં હોય. એટલે આવી પાતળી સરસાઈ સાથે જે પણ પાર્ટી સત્તામાં આવશે એ જોતા મને લાગે છે કે આગામી દિવસોમાં છત્તીસગઢ એક પોલિટિકલ એક્સપેરિમેન્ટ માટે બહુ ધ્યાન આપવા જેવું રાજ્ય હશે. પૂર્વીન, હા, તો શૈલેષભાઈ તમારે પણ અત્યારે જો આ છત્તીસગઢના ઓલા પર વાત કરવી હોય, કારણ કે તમારે ત્યાં સરકાર હતી, સીએમ ભૂપેશ બઘેલ પણ અત્યારે ટ્રેલિંગ છે, બઘેલની ફાઇટ જોરદાર હતી ત્યાં એના એમના સીટ પર, તમે કઈ રીતે આને કોપ અપ કરશો, કારણ કે અત્યારે માર્જિન ઓછું છે ખાસ કરીને? માર્જિનની વાત કરું તો મેં અત્યારે જોયું કે છત્તીસગઢની અંદર 32 સીટો એવી છે મેડમ, 32 સીટો એવી છે કે 5000ની સરસાઈથી કોંગ્રેસ પાછળ છે, ખાલી 5000ની સરસાઈથી. એ બહુ મોટી સરસાઈ ના કહેવાય. 2-2.5 લાખ વોટિંગ થયું હોય એક વિધાનસભાની અંદર, એમાં એક રાઉન્ડ બે રાઉન્ડની અંદર આગળ પણ 32 સીટો હજુ પાછળ છે, એ 5000થી નીચે. એક બીજું, રાજસ્થાનની અંદર 12 સીટો એવી છે કે 10-12 સીટો એવી છે કે 5000ના માર્જિનથી છે. ધારો કે રાજસ્થાનની અંદર હું 75-75 અમારી છે અને 105 એમની છે, તો અમારી 85 થાય, એમની 95 થાય, તો અપક્ષની બહુ ખાસ જરૂર પડે છે. અને મધ્યપ્રદેશની અંદર 50 સીટો એવી છે, 50-50 એવી સીટો છે કે જે 5000ની સરસાઈની અંદર રમી રહી છે. એટલે હું એ જ કહેવા માગું છું, હું વારંવાર કહું છું કે જ્યાં યુપી સરકાર એમની, ગુજરાત સરકાર એમની ભાજપની, અને જી જગ્યાએ 900-950 રૂપિયા ગેસના બાટલાના ભાવ ચાલી રહ્યા છે, અને એ વાતું રેવડી બજાર 450 રૂપિયા આપી અને જનતાને લોભાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ જાદુ લગભગ ઓછો કામમાં આવશે, કારણ કે જનતા જાણી જાય છે, ખાલી વાતો તો કરે જ છે. હું એમ કહું સરકાર તમારી છે, ચલો હું કહું 15 મહિના કે 6 મહિના સરકાર ચાલી બરાબર મધ્યપ્રદેશની અંદર, એ પછી 3.5 વર્ષ સરકાર તમારી હતી, 3.5 વર્ષ સુધી સરકાર તમારી હતી, તો તમે એ વખતે કેમ 500 રૂપિયા 450 રૂપિયા કેશનો બાટલો ના આપ્યો આ ભાજપ સરકારે? અને અત્યારે હવે તમે વાયદા અને વચનો અને રેવડી બજાર કે ફાંકાબાજી એવું કહો છો કે અમે 450 રૂપિયામાં મારી સરકાર આવશે, તો તમારા 22 ઢંઢેરામાં એવા લખ્યા છે એની અંદર તમે હજુ 7 વચનો પૂરા નથી કરી શક્યા. એટલે વારંવાર તમે જનતાને ખાલી ફોલાવો છો અને ખાલી જનતાને બદનામ, જનતાને ખાલી ખાલી તમે વોટ માગી, અને જેવું જનતાને જોઈએ છીએ, જે બેરોજગારીની વાત કરો તો 2 કરોડ બેરોજગારી આપવાની વાતો કરતા હતા, જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશની અંદર આપણો સાહેબ કિસાન પ્રધાન દેશ છે, તો કહેતા હતા કે ડબલ આવક થશે 22માં, આ 24 આવી સાહેબ. એટલે હું એ જ કહેવા માગું છું કે આ ક્યાં જઈ રહ્યા છીએ આપણે. સંજીવભાઈ છે કે તમે એને કોપી કરો છો, શું છે તમારું કહેવું કે ક્યાં જઈ રહ્યા છે? તો રિઝલ્ટ જુઓ ક્યાં જઈ રહ્યા છે. રિઝલ્ટ ક્યાં જઈ રહ્યા છે કે જ્યાં લોકો હવે પહેલા જેવું નથી ભાઈ, લોકો વિકાસની રાજનીતિને સમજે છે, લોકો સમજે છે કે સારી વ્યવસ્થા શું, સારી નીતિ, નીતિ નિયતિ અને નીતિમત્તા સાથે કઈ સરકાર કામ કરે છે, છેવાડાના વ્યક્તિને કેવી રીતે ફાયદો થાય છે. માત્ર ને માત્ર ગેસના બાટલ પર કે આખું એમનું જીવન નથી હોતું. રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે છે, તો એની સામે ગેસનો ભાવ ઓછો છે, તો એ બધી જ વસ્તુમાં કામ કરવું. ગેસના બાટલાની એક સાહેબ મારી વાત નથી, રાજસ્થાનમાં ભાઈ વચ્ચે નહીં બોલશો,
રાજસ્થાનમાં જે રીતે ગેહલોતની સરકારે ભ્રષ્ટાચારમાં મજા મૂકી છે, એમના ભ્રષ્ટાચારના પુરાવા, એમના મંત્રી રાજેન્દ્ર ગુઢા એક લાલ ડાયરી લઈ અને વિધાનસભામાં ગયેલા ત્યારે એમની જ પાર્ટીના લોકો એમને રોક્યા કે ભાઈ આ રવા દો, આ આ પાર્ટીનું તમે ઉચ્છેદન કરી નાખશો. એટલે જે ભ્રષ્ટાચારની જે પાર્ટી છે, 50% કમિશનની સરકારની પાર્ટી છે, અને જેણે જ્યાં હિન્દુઓ સલામત નથી એવી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અને લવ જહાદની નીતિએ જ્યારે ગેહલોતની સરકારમાં એક ફરી એકવાર કાઠું કાઢ્યું હતું ત્યારે ત્યાંની જનતા સમજી ગઈ છે અને લોલીપોપની સામે ગેરંટીવાળી સરકાર ફરીથી રાજસ્થાનમાં બેઠી છે. આ મારી બોટમ લાઈન છે. આપણી સાથે આપણા કેતન ત્રિવેદી, કુંદન વ્યાસ, સંજીવ પંચોલી અને શૈલેષ ઠક્કર જોડાયેલા છે, મારા સહયોગી ઉર્વિન પણ જોડાયેલા છે. આ ચર્ચાને આગળ વધારીએ. હું પાછા કુંદનજી આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે અત્યારે વાત કરી કે બંને પાર્ટીઓએ પોતાનું એડી ચોટીનું જોર લગાવી દીધું હતું, રાજસ્થાનનો પ્રચાર હોય કે મધ્યપ્રદેશમાં પ્રચાર હોય, રાજસ્થાનના પ્રચારની જો આપણે વાત કરીએ તો 46 દિવસનો જે ટાઈમ પીરિયડ હતો કે જેમાં બંને પાર્ટીઓએ જોરશોરથી જનસભાઓ સંબોધી, રોડ શો કર્યા અને જેના આજે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ, સવારથી અત્યાર સુધીમાં આપણને ક્યાંક ને ક્યાંક એનું થોડું ઘણું અંશ તો દેખાઈ જ રહ્યો છે કે કોણ આગળ લીડ કરતું દેખાઈ રહ્યું છે. આપને લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસે પોતાનું જે જોર છે તે ઓછું લગાડ્યું છે, જે રીતે આપણે પાછલી લોકસભાની ચૂંટણીમાં જોયું હતું કે ગુજરાતમાં કોંગ્રેસે એટલું જોર નહોતું લગાડ્યું, તમને એવું લાગે છે કે આ વખતે પણ કોંગ્રેસે એટલું જોર નથી લગાડ્યું જેટલું એને લગાવવું જોઈએ? અને જે રીતે પહેલાં પણ તમે કહ્યું કે ઓવર કોન્ફિડન્સ કોંગ્રેસ આવી ગઈ કે અમારી તો સત્તા છે જ અને એ જ આવશે, અને એમાં ક્યાંક ને ક્યાંક અહીંયાથી કોંગ્રેસ આપણને દેખાઈ રહી છે કે પાછળ છે. તમારી વાત બિલકુલ સાચી છે. કોંગ્રેસે કર્ણાટક અને હિમાચલમાં જીત્યા પછી એ પોતાની સ્ટ્રેટેજી બદલાવી કે રિજનલ પાર્ટી જે હોય, આપણા રિજનલ જે લીડર હોય એને આગળ કરો અને એમના ઉપર વધારે ધ્યાન રાખો, એમને વધારે પાવર આપો. જુઓ, ગેહલોત છે, એમને ફૂલ ઓથોરિટી હતી કે સચિન પાયલોટને તમે ટેકલ કરો, તમે ઉમેદવારો નક્કી કરો, અને સેન્ટર રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી માત્ર પ્રચાર કરવા માટે આવે છે, બાકી સર્વ સત્તા એમણે રિજનલ લીડરને સોંપી દીધી, પ્રાદેશિક નેતાને. એવી જ રીતે એમણે મધ્યપ્રદેશમાં કમલનાથ અને ગેહલોત બંને હાઈકમાન્ડને ડિફાઈ કરેલા. એ તમે જાણો છો કે સચિન પાયલોટના કેસમાં વારંવાર હાઈકમાન્ડે અશોક ગેહલોતને દિલ્હી બોલાવ્યા અને તો આવવાને જવાને તૈયાર નહોતા. પછી એમને કોંગ્રેસની પાર્ટીની જવાબદારી સોંપવાની વાત આવી સમાધાન માટે, તો પણ જવાને તૈયાર નહોતા. અને એમણે મારે જે કાયદે તમે કરો એવો મેસેજ હતો એવો, પણ મેજોરિટી એમની પાસે હતી એટલે એમના ઉપર સંપૂર્ણ આધાર રાખ્યો અને હાઈકમાન્ડે કોઈ દખલ કરી નહીં કે કોઈ પોતાના ઉમેદવાર કે કોઈના માટે કોઈ આગ્રહ રાખ્યો નહીં. આનું કારણ એ હતું કે કર્ણાટકમાં એ લોકો સફળ થયા. લોકલ કર્ણાટકનો અને હિમાચલનો કેસ આખો જુદો હતો. ત્યાં આગળ ભાષાના પ્રોબ્લેમ હતા, બીજા ઘણા પ્રોબ્લેમ હતા, લેંગ્વેજના પ્રોબ્લેમ ઉપરાંત. તો એ અખતરો અહીંયા કર્યો કે વી આર ડિસેન્ટ્રલાઇઝિંગ એમ કરીને. કમલનાથે શું કર્યું? કમલનાથને ઉપર હિન્દુત્વનો આટલો બધો આક્ષેપ હતા, છતાં પણ એમણે હનુમાન ચાલીસા રખાવી, ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી પરિવારે જઈને, અને કે અમે અહીંયા વધારે હિન્દુત્વમાં માનીએ છીએ, એ કાઉન્ટર કરવા માટે. હવે આ લાઈન રાહુલ ગાંધી કે પ્રિયંકાની આ વખતે નહોતી, છતાં પણ એમને એવી સત્તા આપી. છત્તીસગઢમાં બઘેલ જુઓ તમે, ભૂપેશ બઘેલ, તો એમને હી વોઝ હોલ એન્ડ સોલ, એમ જ લાગતું હતું કે સંપૂર્ણ રીતે એમનો વિજય નક્કી છે અને કોંગ્રેસના હાથમાં સત્તા છે. અને ત્યારે વોટ્સએપ મહાદેવ વેબ્સની વાત આવી, ભ્રષ્ટાચાર 508 કરોડ એમને મળ્યા છે એવી વાત આવી, ત્યારે એમણે માત્ર એટલું જ કીધું કે આ તપાસ કરવા દો, આ ખોટા આક્ષેપો થાય છે. પણ આ બધા આક્ષેપો અને વચન અને ગેરંટીઓ ઉપરાંત લોકોએ પોતાના મન બાંધી લીધેલા કે આ હવે આપણે ચેન્જ કરવાની જરૂર છે. અને છત્તીસગઢ ઇઝ અ બિગર શોક ફોર કોંગ્રેસ. રાજસ્થાન અને મધ્યપ્રદેશ કરતાં છત્તીસગઢનો શોક એમને વધારે છે. અને તેલંગણનું તો ખાતરી, મેં જે અગાઉ કહ્યું તેમ કે તેલંગણ ઇઝ અ નેગેટિવ વોટ. ભારત રાષ્ટ્ર સમિતિથી ત્રાસેલા, કંટાળેલા, આભા બની ગયેલા, એમ થયું કે આ બધા ભ્રષ્ટાચાર આપણા ભોગે છે, એટલે લોકોએ કોંગ્રેસને વોટ આપ્યા. કારણ કે કોંગ્રેસ ઇઝ ધ નેક્સ્ટ સેકન્ડ પાર્ટી. તે છતાં ત્યાં બીજેપીએ જો 10-15 સીટો લેતા હોય જો, ઇટ્સ અ ગુડ અચીવમેન્ટ.
બાય એન્ડ લાર્જ થયું છે શું કે કોંગ્રેસે પોતાના ચીફ મિનિસ્ટરો નક્કી કરી રાખ્યા. જ્યારે હતા કમલનાથ મધ્યપ્રદેશમાં છે, અશોક ગેહલોત રાજસ્થાનમાં છે, ભૂપેશ બઘેલ છત્તીસગઢમાં છે, આ ત્રણ નક્કી હતા. ચોથાનો પણ કેન્ડિડેટ નક્કી કરેલા, દે નેમ ધ સીએમ કેન્ડિડેટ. જ્યારે બીજેપીએ કોઈ નામ નક્કી કર્યા નહીં, માત્ર ઇવન શિવરાજ ચૌહાણ એમની સાથે એમનું નામ ક્યારે પણ આવ્યું નહોતું, એ પોતાની મેળે પ્રચાર કરતા હતા. એવી રીતે રાજસ્થાનમાં વસુંધરા રાજે બધા ખટપટ ચાલતી હતી, ઘણા બધા નેતાઓ હતા, પણ કોંગ્રેસ બીજેપીએ માત્ર નરેન્દ્ર મોદીનું નામ આગળ રાખીને વોટ માંગ્યા કે પછી નક્કી થશે. મધ્યપ્રદેશમાં જુઓ, આટલા બધા એમપી સિનિયર માણસો ત્યાં નેતાઓ ઉતાર્યા મેદાનમાં, પણ એમાંથી કોઈને તો એમ હશે કે અમે જીતી શકશું, અમે ચીફ મિનિસ્ટર બનીએ. પણ અલ્ટિમેટલી શિવરાજસિંહ ચૌહાણે પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. આ બેઝિક તફાવત આ છે કે હાઈકમાન્ડ રૂલ કરે છે. યસ, બીજેપીમાં હાઈકમાન્ડ વર્ક, પણ કોંગ્રેસમાં હાઈકમાન્ડ ઇઝ નોટ વર્ક, અને લોકલ લીડર્સ આર નોટ ડિલિવર ધ ગુડ્સ, ડિલિવર ધ વોટ્સ. આ ફેર છે, પાયાનો તફાવત આ છે. બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસની જે લીડરશીપ છે એમાં ક્યાંક આપણને થોડું ડામાડોળ અહીંયાથી પરિવર્તન દેખાઈ રહ્યું છે. મારા સહયોગી પ્રીતિ સોમપુર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રીતિ, સ્વાગત છે. અને સૌથી પહેલાં તો હું આપની પાસે સમીકરણ સમજવા માંગીશ કે આપણે જે રીતે અત્યારે જોઈ રહ્યા છીએ કે મધ્યપ્રદેશ 160થી બીજેપી આગળ છે, રાજસ્થાન 107, અહીંયા પણ બીજેપી આગળ છે, અને રાજસ્થાનની તો નીતિ જ રહી છે કે હર વખતે એ લોકો એમની પાર્ટીનું પરિવર્તન લાવી જ રહ્યું છે. તેલંગાણા અહીંયાથી આપણે કોંગ્રેસને આગળ જોઈ રહ્યા છીએ, અને છત્તીસગઢમાં આપણને બીજેપી આગળ દેખાઈ રહી છે. કઈ રીતે આ વખતનું આ સમીકરણ આગળ વધતું દેખાઈ રહ્યું છે? જો આજથી 4 મહિના પહેલાં જ્યારે હું એમપી અને રાજસ્થાનમાં ગઈ હતી, તો ત્યારે રાજસ્થાનમાં તો દેખાઈ જ રહ્યું હતું કે ક્લિયર કટ બીજેપી આવી રહી છે, કારણ કે ત્યાં 5-5 વર્ષ જેમ કર્ણાટકમાં ટ્રેન છે, સેમ એવો જ ટ્રેન જે છે રાજસ્થાનમાં પણ છે. પરંતુ સૌથી જે કાંટાની ટક્કર જે દેખાઈ રહી હતી તે મધ્યપ્રદેશમાં દેખાઈ રહી હતી. 4 મહિના પહેલાં ભોપાલની સ્થિતિ એવી હતી કે 60% કોંગ્રેસ અને 40% બીજેપી. એટલે ત્યાંના કોઈપણ સામાન્ય વ્યક્તિને પૂછે તો પણ એમ જ કહેતા હતા કે હમારે વહાં તો કમલનાથ હી આને વાલે, કમલનાથ હી ચીફ મિનિસ્ટર બનેંગે. પણ આ જે માઇક્રો લેવલનું જે પ્લાનિંગ બીજેપીએ કર્યું એ જબરદસ્ત હતું. દરેક ઘર ઘર સુધી બીજેપીના કાર્યકર્તાઓ પહોંચ્યા છે. લાડલી બહેના જે યોજના જે છે શિવરાજસિંહ ચૌહાણની, એ ઘણી કામયાબ રહી છે, કારણ કે લાડલી બહેના યોજનામાં સૌથી વધારે જે ફાયદો થયો છે તે સ્ત્રીઓને થયો છે. અને જ્યારે પણ કોઈ પણ આપણે મહિલાઓ સાથે વાત કરતા હતા ત્યારે એમનું એવું જ કહેવું હતું કે હા, મારા ખાતામાં તો પૈસા આવી રહ્યા છે. એટલે જે વોટ બેંક જે છે, જે શિવરાજસિંહ ચૌહાણને મધ્યપ્રદેશના લોકો મામાજી કહે છે, તો એમની જે મામાજીની વોટ બેંક છે તે આ ચુનાવ ચૂંટણીમાં પણ જે અકબંધ રહી છે, કારણ કે એમને સૌથી વધારે જે વોટિંગ જે મળ્યા છે મહિલાઓ પાસેથી મળ્યા છે, અને ખાસ કરીને યંગસ્ટર્સ જે 10 લાખ નવા જે મતદાતાઓ જોડાયા છે આ વખતે, એમના આપણે જોઈએ તો એના 80% વોટ જે છે તે શિવરાજસિંહ ચૌહાણને ગયા છે. એટલે એક રીતે જે કહીએ કે 4 ટર્મથી શિવરાજસિંહ ચૌહાણનું રાજ જે ત્યાં ચાલતું હતું, અને 5મા ટર્મમાં પાછા રિપીટ થશે કે નહીં એના માટે એક બહુ મોટો પ્રશ્ન હતો. પણ જે રીતે લાડલી બહેના યોજનાએ કમાલ કરી છે, દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર કે 1/2થી વધારે સીટો જે છે લઈને બીજેપી અત્યારે આગળ ચાલી રહી છે. પણ હવે સવાલ એ છે કે શું બીજેપી ફરીથી એકવાર શિવરાજસિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવશે કે પછી બીજા કોઈ નામનો પ્રસ્તાવ રાખશે? કારણ કે આખી ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે ત્રણેય રાજ્યની વાત કરે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે રાજસ્થાન, ત્રણેયમાં એમણે કોઈ પણ સીએમ ફેસ અનાઉન્સ કર્યો નહોતો. અને આ પહેલી ચૂંટણી એવી હતી જેમાં જોવા મળ્યું કે જેટલા પણ દિગ્ગજ નેતાઓ હતા એ બધાને છે બીજેપીએ આ વખતે મધ્યપ્રદેશ હોય રાજસ્થાન બધી જગ્યાએથી લડાવ્યા છે. એ જ બતાવે છે કે દરેક ચૂંટણીનું મહત્ત્વ બીજેપી પાર્ટી માટે કેટલું છે. અને ત્રણેય રાજ્યમાં જોવા જઈએ તો એક રીતે મેક્રો લેવલનું પ્લાનિંગ જે રીતે બીજેપીના નેતાઓ કર્યું છે એ કમાલનું છે. અને ખાસ કરીને તેલંગાણાની પણ વાત કરીએ તો તેલંગાણામાં અત્યાર સુધી તો એવું જ દેખાઈ રહ્યું હતું કે બીઆરએસ ફેક્ટર કામ કરશે, પણ જે રીતે કોંગ્રેસ આગળ આવી છે અને ખાસ કરીને બીજેપીને જે રીતે સફળતા મળી છે તે રીતે કહી શકાય કે સાઉથ ઇન્ડિયામાં જે બીજેપીનું પ્રભુત્વ જે ઓછું થઈ રહ્યું હતું તે આ તેલંગાણાના જે પરિણામ દેખાઈ રહ્યા છે એમાં દેખાય છે કે થોડા ઘણા વોટ જે છે બીજેપીને મળ્યા છે. કેતનભાઈ, હું તમને એક પૂછવા માગું છું, કારણ કે તેલંગાણાની ખાસ વાત કરીએ
તો તેલંગાણા બન્યા બાદ કેસીઆરની સરકાર અત્યાર સુધી લોકોએ જોઈ હતી અને પસંદ કરી હતી. હવે આ સત્તાનું પરિવર્તન જો કોંગ્રેસનું થાય છે, કઈ પ્રકારના સમીકરણ આગળ જતા આ સ્ટેટથી લોકસભામાં ફાયદો થઈ શકે છે? સુધી વાત છે બહુ સ્પષ્ટ છે કે આ એન્ટી ઇન્કમ્બન્સી વોટ છે. બીઆરએસનો પરિવારવાદ અને ભ્રષ્ટાચાર આ બે મોટા આક્ષેપોથી ત્રાસેલી જનતા માટે, તેલંગાણાની જનતા માટે બહુ સ્વાભાવિક રીતે કોઈ વિકલ્પ નહોતો. કારણ કે ભારતીય જનતા પાર્ટી હજુ પણ સંગઠનની રીતે દક્ષિણમાં બહુ કાચું સંગઠન છે, તેલંગાણામાં એનું એટલું સંગઠન પણ નથી. અને ઓવેસી દ્વારા ક્યાંક ને ક્યાંક એક મુસ્લિમ મત ડિવાઇડ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મજાની વાત એ છે કે ઓવેસીને પોતાના હોમ સ્ટેટમાં જ એટલી સફળતા મળી નથી. એટલે બીઆરએસ થી ત્રાસેલા મતદારોએ છેવટે કોંગ્રેસ ઉપર એક પસંદગીનો કળશ ઢોળ્યો છે. અને એમાં ખાસ કરીને છેલ્લા દિવસે જ્યારે તેલંગાણાની સોનિયા ગાંધીએ તેલંગાણાના મતદાર એક જાહેર પત્ર લખ્યો, કારણ કે આપણને સૌને યાદ છે કે તેલંગાણાની રચના સોનિયા ગાંધીએ વીટો વાપરીને અલગ તેલંગાણા રાજ્યને માન્યતા આપી હતી, એટલે એ જે આખું એક ઇમોશનલ ફેક્ટર છે એનો ફાયદો મળ્યો હતો. તેલંગાણાની જીત કોંગ્રેસ માટે આશ્વાસનરૂપ એટલા માટે પણ છે કે હૈદરાબાદ તેલંગાણામાં આવે છે, દેશના મેટ્રો સિટી પૈકીનું એક સિટી છે. એટલે કોંગ્રેસ માટે અત્યારે જે મોટાભાગના રાજ્યોમાં સત્તા ન હતી ને એના માટે જે ભંડોળ ફંડ, ચૂંટણી લડવા માટે જે ચૂંટણી ભંડોળ જોઈએ, પક્ષ ચલાવવા માટે જે ભંડોળ જોઈએ, એ ભંડોળ ભારતીય જનતા પાર્ટીની સરખામણીએ કોંગ્રેસ પાસે બહુ ઓછું હતું. એવા સંજોગોમાં હૈદરાબાદ જેવું પટનગર અને રીચ સ્ટેટ જો કોંગ્રેસના હાથમાં આવે છે, એક કોંગ્રેસ માટે આશ્વાસન છે કે આગામી દિવસોમાં ચૂંટણી ભંડોળ અથવા પાર્ટી ફંડ માટે એને તેલંગાણા બહુ મદદરૂપ થઈ શકે છે. સેકન્ડ પાર્ટ દક્ષિણમાં, ખાસ કરીને હિન્દી બેલ્ટમાં હજુ પણ આપણે એવું કહી શકીએ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જે રિઝલ્ટ મળ્યા છે એ પછી મોદી ઇઝ સ્ટીલ અનબીટેબલ. મોદીને હરાવવા ખાસ કરીને હિન્દી બેલ્ટમાં કોઈ પણ પક્ષ માટે મુશ્કેલ છે. એવા સંજોગોમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ જાળવીને એક સન્માનજનક સ્કોર પર લોકસભામાં પહોંચવું હોય તો એને દક્ષિણના રાજ્યો તરફ નજર દોડાવવી પડશે. કોંગ્રેસ પાસે ઓલરેડી કર્ણાટક છે, એવા સંજોગોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુમાં ડીએમકે ગઠબંધન સાથે અને તેલંગાણામાં કોંગ્રેસ માટે એક પડકાર રહેશે કે પોતાની જ્યાં વિધાનસભામાં સત્તા છે અથવા તો સાથી પક્ષ સત્તામાં છે, ગઠબંધનનો પક્ષ સત્તામાં છે, ત્યાંથી કોંગ્રેસ વધારેમાં વધારે પ્રયત્ન કરી લોકસભામાં એક સન્માનજનક આંકડા સુધી 2024માં પહોંચી શકે. પણ આ પરિણામોએ એક વાત બહુ સ્પષ્ટ કરી છે કે જે મોદીની ગેર મતદારોનો જે વિશ્વાસ છે, અત્યાર સુધી આપણે પ્રાદેશિક નેતાઓની વાત કરતા હતા પણ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સ્ટ્રેટેજીને જો તમે ધ્યાનથી જુઓ તો એકમાત્ર મુદ્દો તો અને નરેન્દ્ર મોદી પોતાની સભામાં વારંવાર કહેતા કે આ મોદીની ગેરંટી છે. એટલે જ્યાં સુધી છેલ્લો મતદાર છે એ મતદાર માટે સૌથી વધારે કોઈ અપીલ કરતું જો કોઈ ફેક્ટર હોય તો એ મોદીની ગેરંટી છે. અને હિન્દી બેલ્ટમાં એ ફરીવાર સાબિત થઈ ચૂક્યું છે. એક આ ચૂંટણીના પરિણામો પછી રાષ્ટ્રીય કક્ષાએ મને એવું લાગે છે કે જે ગઠબંધન છે એના સમીકરણો કેવા સર્જાય છે 2024ને ધ્યાનમાં રાખીને એ જોવાનું બહુ રસપ્રદ બનશે. કાં તો કોંગ્રેસની સુપ્રીમસી ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો સ્વીકારવા તૈયાર નહીં થાય અને એના કારણે ઇન્ડિયા ગઠબંધન હવે પછી આગળ કેવી રીતે રાજકીય સમીકરણો નવા સર્જાય છે એ 2024ની ચૂંટણીની જે ભૂમિકા છે, પ્લેઇંગ ગ્રાઉન્ડ છે, એ નક્કી કરવામાં બહુ મહત્વનો ફેક્ટર બની રહેશે. બિલકુલ, તો મહત્વનું ફેક્ટર એ બની રહેશે એ જે આવનાર ચૂંટણી છે એને નક્કી કરવામાં. આપણી સાથે કોંગ્રેસ અને બીજેપીના પ્રવક્તા પણ જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. શૈલેષભાઈ, જે રીતની અત્યારની પરિસ્થિતિ છે અને જે રીતે નિષ્ણાંતોનું પણ માનવું છે કે આ વખતે કોંગ્રેસ થોડીક ઓવર કોન્ફિડન્સમાં આવી ગઈ અને જે ચૂંટણી પ્રચાર હતો તે ઓછો કર્યો છે, અને આપ એક બાજુ કહી રહ્યા છો કે કોંગ્રેસે પોતાનું એડી ચોટીનું જોર લગાવી દીધું છે અને કોંગ્રેસ પોતાની જે રણનીતિ છે એને સાચવી રાખવામાં અહીંયાથી સફળ નીવડતું દેખાય રહ્યું છે, પણ જે રીતે રુઝાનના નંબર આવી રહ્યા છે એ તો નથી લાગી રહ્યું. જનતાના આશીર્વાદ સાથે કોંગ્રેસ લડી છે, જનતાની સાથે રહીને લડી છે.
ખેડૂતોના મુદ્દાએ લડી છે, બેરોજગારીના મુદ્દે લડી છે, અને જે ભાજપે જે ગેરંટી કાર્ડ આપ્યા છે, જે વાતો કરી છે મોટી મોટી, એ હજુ પૂરી પાડી નથી. હજુ હું કહું છું કે આજ સુધી ભાજપના નેતાઓ, ભાજપના લોકો એવું કહેતા હતા કે રાજસ્થાનની અંદર કોંગ્રેસ સૌથી વધારે પેટ્રોલ ડીઝલ ભાવ વધારે લે છે. તો હું હજુ હું કહું છું કે જીત્યા નથી. હું એમને એવું પૂછવા માગું છું કે જીતશે તો હું એવું કહું છું કે 20 રૂપિયા કે 15 રૂપિયા પેટ્રોલના ડીઝલના ભાવ ઘટાડશે, નહીં ઘટાડે. હું એ કહેવા માગું છું, 450 રૂપિયા ગેસનો બાટલો આપવાની વાત કરી રહ્યા છે, એ આપશે નહીં આપે. ખાલી વાતો કરે છે, હાથીની વાતો કરે છે અને ઉંદરના ભાજપ કામ કરે છે. ભાજપના પ્રવક્તાને પૂછી લો. ગુજરાતની અંદર વારંવાર 12 વખત માવઠા આવ્યા, હજુ સુધી ઘણા લોકોની સહાય બાકી છે અને વારંવાર હજુ 4 મહિના પહેલાં વિપરજ્યું વાવાઝોડું આવ્યું, એની સહાય બાકી છે અને વાતો કરે છે. ગુજરાતની અંદર જ સરકાર છે 27 વર્ષથી, એચ એમની લાડલી બહેનને નથી હાલતા કશું, અને વાતો કરે છે રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશની અંદર. હું એવું જ કહેવા માગું છું કે વાતો ખાલી, હું કહું છું સરકાર બનાવે, મધ્યપ્રદેશની અંદર જનતા જનાર્દેશ આપે, અમને કંઈ વાંધો નથી. તમારા સવાલનો જવાબ આપવા માટે સંજીવભાઈ ત્યાં બેઠા છે. મેડમ એક વસ્તુ છે, જ્યાં સુધી મેડમ એક વસ્તુ છે, જ્યાં સુધી હું એક વાત કરું, છેલ્લી એક મિનિટ વાત કરું, કે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે, જ્યાં સુધી હાર જીત કોની થઈ કોની, હજુ એક પણ ઇલેક્શન કમિશને એક પણની જીત નથી નક્કી કરી કે એક પણની હાર નથી નક્કી કરી. એટલે હજુ 2000-5000 વોટિંગ, તમને હજુ પણ મેં કીધું કોઈ 1000ના વોટિંગથી આગળ પાછળ છે. સંજયભાઈ, તમે જે મોટા મોટા વાયદા કર્યા છે બીજેપીએ, એ વાયદા નિભાવી શકશે કે નહીં એવો સવાલ અહીંયાથી આવી રહ્યો છે. બેન, કોંગ્રેસને હજુ કળ નથી વળી, કારણ કે હવે 1/2 કલાક પછી છે ને, એક પણ પ્રવક્તા એમનો આ ડિબેટમાં બેસશે નહીં કોઈ પણ ચેનલ પર. તમે જે પણ જેની જોડે પણ નક્કી કર્યું હશે ને, એ બધા તમે જો બેસશું 12 વાગ્યા છે ને, 1 વાગ્યા પછી એક પણ પ્રવક્તા કોંગ્રેસનો ટીવીના સ્ક્રીન પર નહીં દેખાય, કારણ કે આ કોંગ્રેસ હવે હાર ભાણી ગઈ છે. અમે બેસશું, ગુજરાતમાં અમે કેટલી આવી હતી તોય બેસીએ છીએ. વચ્ચે નહીં બોલશો, તમને સાંભળે જ ને શાંતિથી, જરા ડિબેટ ની ગરિમા જાળવો. વચ્ચે નહીં બોલશો એટલે સત્ય કહીએ છીએ, અમે બેસશું, અમે બેસશું. અમારી ગુજરાતની કેટલી સીટો આવી હતી તોય અમે બેઠા હતા, અમે બેસવાના છીએ. 8 વાગે નહીં, કાલે બેસવાના, પમદી બેસવાના, અમે જનતાના અવાજ માટે બેસશું. વધી ગયું તમારું, એટલે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે સત્ય કહીએ છીએ, ભારતીય જનતા પાર્ટીએ ગેરંટીની વાત કરી છે. અને આ કોંગ્રેસના પ્રવક્તાને હું છાતી ઠોકીને કહું છું કે જે દિવસે અમારા મુખ્યમંત્રી ત્યાં પદ ગ્રહણ કરશે, એ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થશે અને લોકોની સુખાકારી માટે જે અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી, તમે જુઓ આખા દેશનું ટેક્સ સ્ટ્રક્ચર રિફોર્મ થયું છે. આજે GST ની કરોડોના આવકના કારણે આ દેશમાં ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું ડેવલપમેન્ટ જુઓ. એમના સ્વપ્નમાં કે એમના મગજમાં નથી, એમની પાસે જ્યારે માત્ર ને માત્ર સત્તા આવે છે, એમને સત્તા માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જોઈએ છે. એનું ઉદાહરણ આ ભૂપેશ બઘેલની સરકાર છે, 500 કરોડનું મહાદેવ એપનું કૌભાંડ, અસંખ્ય કૌભાંડો, એમના ભ્રષ્ટાચાર, 5,900થી વધારે બહેન દીકરીઓ પર બળાત્કાર થયા છે, 2,000 કરોડનું દારૂનું કૌભાંડ કર્યું છે, 600 કરોડનું PDSનું કૌભાંડ કર્યું છે, અનાજનું કૌભાંડ કર્યું છે. રાજસ્થાનમાં પણ ગેહલોતની સરકારે ભયંકર ખેંચડી પકડાઈ, એક લોકનું મૃત્યુ થઈ ગયું છે. અને તમે ગુજરાતની વાતો નથી કરતા, તમે અમારી વાતો કરો છો. પહેલા વાતો કરતા તો શીખો. શૈલેષભાઈ, સંજીવભાઈ, હંમેશા જોઈ છે બંને જણા, કે થોડો સમય આપણે હજુ પણ વેઇટ કરી રહીએ. જે રીતે આંકડા આવી રહ્યા છે, રિઝન ના નંબર્સ જે રીતે આવી રહ્યા છે, પિક્ચર વધારે ક્લિયર થઈ જશે આવનારા થોડા સમયમાં. અને જે વિધાનસભાની આ 4 રાજ્યોની ચૂંટણીનું જે રિપોર્ટ કાર્ડ છે, એ જનતાની સમક્ષ આપણને આવતું દેખાશે. અત્યારે આ ચર્ચામાં સમય થઈ ગયો છે આપ સૌની રજા લેવાનો. આપ અમારી સાથે જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને આ ચર્ચામાં ભાગીદાર બન્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હાલ આ શોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે અને અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર. મને આપશો રજા. નમસ્કાર.